गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? स्टैंडर्ड वन सब्जेक्ट इंग्लिश, जेमा आजे आपणे पेपर टू सेमेस्टर टू विषे अभ्यास करीशुं, जेमा आपणे बधुं समझी ज गया छीए अने बधुं ताजू ताजू ज छे अने सहेलू सहेलू पण छे। तो प्रश्न नंबर एक, एक थी दस अंको लखो। एक थी दस में आपणे अंको लखवाना छे जेनी आपणे आगळ प्रेक्टिस करी गया। तो चलो अंकोने आपणे वाँचीए। वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन एंड टेन। तो आम एक थी दस अहीं क्रममां लखी जवाना छे। त्यार पछी प्रश्न नंबर बे, जोड़का जोड़ो, जे आपणे हमणां नंबर्सवाळा पाठमां भणी गया। सौथी पहेला जुओ आ कयो अंक छे? चार, जेने आपणे इंग्लिशमां शू कहीशुं? फोर, जेनो स्पेलिंग थाय छे एफ ओ यू आर। ત્યાર પછી આ કયો અંક છે? સાત, એટલે ઇંગ્લિશમાં એને કહીશું સેવન। તો સેવનને આપણે જોડીશું એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત। ત્યાર પછી આ કયો અંક છે? ત્રણ, એટલે એને આપણે ઇંગ્લિશમાં કહીશું થ્રી, તો એને આપણે જોડીશું થ્રી સાથે ટી એચ આર ડબલ ઈ। આ કયો અંક છે? બે, એટલે કે ટુ, તો એને આપણે જોડીશું ટી ડબલ્યુ ઓ ટુ। આ કયો અંક છે? નવ, નવ એટલે ઇંગ્લિશમાં કહીશું નાઇન એન આઈ એન ઈ। ત્યાર પછી આ કયો અંક છે? એક, એને આપણે જોડીશું વન ઓ એન ઈ। આ કયો અંક છે? પાંચ, પાંચ એટલે ફાઇવ, તો એને આપણે જોડીશું ફાઇવ સાથે એફ આઈ વી ઈ। આ કયો અંક છે? થ્રી, તો એને આપણે અહીંયા જોડી દીધું હતું, બરાબર। આ કયો અંક છે? ટેન, ટેન છે, તો એને આપણે જોડીશું ટી ઈ એન સાથે। આ કયો અંક છે? છ, એને આપણે જોડીશું સિક્સ સાથે એસ આઈ એક્સ। આ કયો અંક છે? આઠ, એને આપણે જોડીશું એટ સાથે એ ઈ આઈ જી એચ ટી, એટ એટલે આઠ, ઈ આઈ જી એચ ટી। તો આમાં આપણે જોયું ટુ એટલે બે, નાઇન એટલે નવ, ફોર એટલે ચાર, એટ એટલે આઠ, ફાઇવ એટલે પાંચ, થ્રી એટલે ત્રણ, સેવન એટલે સાત, સિક્સ એટલે છ, ટેન એટલે દસ, અને વન ઓ એન ઈ વન એટલે એક। તો આપણે જોડકા જોડ્યા। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, ચિત્રોના નામ લખો। તો આપણે એ પણ જોઈ ગયા છીએ કે કૌંસમાં શબ્દો આપ્યા છે ટોપ, ફિગ, લેટ, નેટ, જેટ, સન, પિગ, કપ, હેન્ડ, બીબ। તો આપણે સૌથી પહેલાં બાળકનું લાડ્યું એને કહેવાય બીબ, બી આઈ બી। પગ એને ઇંગ્લિશમાં કહીશું લેગ, એલ ઈ જી, લેગ એટલે પગ। ત્યાર પછી ટબ, ટી યુ બી, ટબ, સુરત દાદા, જેને આપણે કહીશું સન, એસ યુ એન, સન। ત્યાર પછી શું છે? નેટ, નેટ એટલે જાળી, તો એને આપણે જો લખીશું અહીં એન ઈ ટી, નેટ। અહીં કયું પ્રાણી છે? પિગ, પી આઈ જી, પિગ। આ કયું ઓલું છે? હેન એટલે મરઘી, એચ ઈ એન, હેન। વિમાનને આપણે કહીશું જેટ, જે ઈ ટી। અહીં શું છે? કપ, સી યુ પી। અહીં શેનું છે? ફિગ, એફ આઈ જી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચાર, આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો। હવે આ હું તમને હોમવર્કમાં આપું છું, પણ મેં લખીને મોકલ્યા છે કારણ કે ડેન છે, તો એ પ્રમાણે બીજા પણ એના શબ્દો પાછળના જે આવતા હોય ઈ એનવાળા, ત્યાર પછી ગમ છે તો યુ એમ આવતા હોય, ફિન છે તો આઈ એનવાળા, ટોય છે તો ઓ આઈવાળા શબ્દો, અને ટેન છે તો એન પાછળ આવતા હોય, આગળનું જે આલ્ફાબેટ છે એ બદલાશે, બરાબર। તો એ તમે તમારી રીતે હોમવર્કમાં કરી શકો છો, અને આ મેં નોંધી રાખ્યા છે, જેમ કે ડેન
DEN તો એની જે સમાન ઉચ્ચારવાળા કયા થશે? હેન અને મેન. હેન એટલે મરઘી, મેન એટલે માણસ. ગમ તો આપણે શું લખી શકીએ? સમ. સમ એટલે દાખલો, સમ એટલે દાખલો. ફન એટલે મજા, FUN ફમ. ત્યાર પછી ફિન તો એમાં આવશે WIN અને ટીન TIN. ટોય તો એમાં આપણે લખશું બોય અને કોય, બોય એટલે છોકરો, ખ્યાલ છે ને. ત્યાર પછી ટેન, ટેનમાં આપણે લખશું પાન અને મેન, તો એમાં બંનેમાં એ નેન આવે છે, જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમને સેમેસ્ટર 2નું જે પેપર છે એ આપણે નોંધી લીધું, તો એ તમને પોતાની પ્રાઇમર બુકમાં નોંધવાનું છે. ઓકે, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે. પ્રાઇમર બુકમાં મસ્ત સ્વચ્છ અક્ષરે પેપર 2 પ્રાઇમર બુકમાં નોંધવાનું છે. ઓકે, થેન્ક યુ.